જૂનાગઢ જિલ્લાના માંગરોળના માનખેતરા ગામે ધોળા દિવસે બંધ મકાનનું તાળું તોડી ઘરેણા રૂપિયા સહિત 3 લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલની ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળથી 5 કિમી અંતરે આવેલા માનખેતરા ગામના હાઈવે પર પિયુષભાઈ હરિભાઈ ખેરની વાડીના બંધ મકાનમાંથી ધોળા દિવસે ઘરેણા અને રોકડ રૂપિયાની ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી. બપોરને સમય પિયુષભાઈ કામથી બહાર ગયા હતા અને તેમના પત્ની મજૂરો સાથે વાડી પર કામ કરી રહ્યા હતા ત્યારે 4 થી 5 વાગ્યાના સમયગાળામાં વાડીના બંધ મકાનના તાળા તોડીને કોઈ વ્યક્તિ દ્વારા ચોરી કરવા ઘરમાં ઘૂસીને કબાટના તાળા તોડીને ઘરના દાગીના ચેઇન નંગ 1, વીંટી નંગ 5, બુટ્ટી ચાંદીના સાંકડા જોડી નંગ 4 તથા રોકડ રૂપિયા 10,000 કુલ મળીને અંદાજે રૂપિયા 3 લાખની ચોરી થઈ હતી. ખેર વિલપના બેન પિયુષભાઈ છે. અમે 18 તારીખના રોજ બપોરના જમવા આવી ગયેલ મજૂર મારી સાથે કામ કરતા હતા અને અમે જમી અને પછી 3 વાગે મજૂરને રવાના કર્યા અને અમે 2 જણાએ ભેગો સાપી ને પછી મારા ઘરવાળા છે એ શોરૂમે ગયા. શોરૂમેથી પછી ઈ ને હું ખેતરમાં ગઈ અને પછી 3 થી 4ના ગાળામાં હું પાછી ચા બનાવવા આવી ત્યાં મારા દરવાજાનો લોક તોડી ગયો, મારા કબાટનો લોક તોડી ગયો અને અંદરથી મારું ચેન, મારી બુટ્ટી, મારી 5 વીંટી, 4 જોડી હાકડા, મારી કડલી, સોનાનું ઓમ અને 10,000 રૂપિયો રોકડા એ લઈ ગયા અને કોણ છે એની અમને કઈ ખાતરી નથી એટલે અમે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. ચોરીના બનાવ અંગે માંગરોળ પોલીસને ફરિયાદ કરાતા પોલીસ દ્વારા તુરંત જ સ્થળ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ચોરોનું પગેરું મેળવવા ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. આજ રોજ માંગરોળ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 59/18 ના કામના ફરિયાદી પિયુષભાઈ હરિભાઈ ખેર માંગરોળ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ, જેમાં બપોરના 3 થી 5ના સમયગાળા દરમિયાન પોતાના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ઇસમ પોતાના ઘરનું દરવાજો તોડી અંદર હોલમાં રહેલ તિજોરીના તાળા તોડી તેમાં રહેલ સોના ચાંદીના દાગીના જેમાં ચેન 1, વીંટીઓ 5, ચાંદીના કડા જોડનંગ 4 તથા બુટી નંગ 1 તથા રોકડ રકમ રૂપિયા 10,000 કોઈ અજાણ્યા મળી આવી કોઈ કુલ રૂપિયા 93,000નો મુદ્દામાં કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી લઈ ગયેલ છે, જે બાબતે મામલો પોસ્ટે ફર્સ્ટ 59/18 ગુનો રજી થયેલ છે અને 20:30 વાગે જાહેર થયેલ છે અને આ ગુનાની આગળની તપાસ PSI શ્રી RM ચૌહાણ સાહેબ ચલાવી રહ્યા છે. માનખેતરા ગામે અહીંથી 4 કિલોમીટર વૈશાલી કગરાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.